नमस्कार, जय मामादेव। तन्ना एजुकेशनल कैम्पस गोंडल, धोरण त्रण, विषय गणित। बाळको, आजे आपणे गणित विषयना पाठ्यपुस्तकमां प्रकरण चार लांबु अने टूंकु तेना विषे अभ्यास करवाना छीए। तो बधा ज बाळको, तमारा गणित विषयनुं पाठ्यपुस्तक पेज नंबर 46 खोलो અને તમારી સામે બુક રાખજો, જેથી કરીને સમજવામાં સરળતા રહે। તો ચાલો બાળકો, આજે આપણે પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું તેના વિશે અભ્યાસ કરવાના છીએ। તો પાઠનું નામ સાંભળતા તમને ખ્યાલ આવી જ જાય કે લાંબુ અને ટૂંકું। તો જુઓ, આ બે પેન્સિલ છે મારી પાસે, દેખાય છે ને, તમે જોઈ શકો છો ને બાળકો। તો એક પેન્સિલ લંબાઈમાં લાંબી છે, જ્યારે બીજી પેન્સિલ છે એ લંબાઈમાં કેવી છે, તો કે ટૂંકી છે। એ જ રીતે આપણે બધી જ વસ્તુમાં લંબાઈનું અને ટૂંકું એ રીતે આપણે તેનું માપન કરતા શીખીશું અને તેના વિશેનો અભ્યાસ આ પાઠમાં કરીશું। તો ચાલો બાળકો, ખાસ ધ્યાન આપજો અને સમજજો। હવે એક લાલી નામની છોકરી હોય છે, આ છોકરી દેખાય છે ને, તે ઉંમરમાં કેવી છે, તો કે તમારા જેવી નાની છે। એ એક દિવસ તેના પપ્પા બહાર ગામ ગયા હશે, એટલે એક દિવસ દુકાને બેઠી હતી। લાલી નામની છોકરી છે તે દુકાને બેઠી હતી અને એક ગામડાના ખેડૂત ભાઈ છે તે દુકાને દોરડું લેવા માટે આવે છે। જો દેખાય છે ને દ્રશ્યમાં, આ ખેડૂત ભાઈ છે, એ આ લાલી નામની છોકરી છે, તેના પાસે એક દોરડું લેવા માટે આવે છે। દોરડું દેખાય છે ને, તો લાલી એ દોરડું કઈ રીતે ખેડૂતને આપે છે, તો કે પોતાના હાથ વડે માપીને આપે છે। એ ભાઈ કહે છે કે મને 7 હાથ દોરડું આપો। કેટલું જોઈએ છે ખેડૂત ભાઈને, તો કે 7 હાથ। તો જે લાલી નામની છોકરી છે એ પોતાના હાથ વડે 7 હાથ દોરડું માપીને આપે છે। પછી જ્યારે જુઓ નીચેના ચિત્રમાં, આ ખેડૂત ભાઈ છે એ પોતાના હાથથી દોરડું માપે છે, તો કેટલા હાથ દોરડું થાય છે, તો કે 6 હાથ। શા માટે? લાલીએ જ્યારે દોરડું માપ્યું હતું તો 7 હાથ થયું હતું, અને આ ખેડૂત ભાઈ છે તે દોરડું માપે છે તો 6 હાથ થાય છે। શા માટે? તો કે લાલી છે એ ઉંમરમાં નાની છે, એટલે તેનો હાથ કેવો છે, નાનો છે, અને જ્યારે આ ખેડૂત ભાઈ છે એનો હાથ લંબાઈમાં લાંબો છે, એટલા માટે તેને જે દોરડું લાલીએ આપેલું છે તે દોરડું 6 હાથ જ થાય છે। તમે પણ કોઈ પણ વસ્તુ માપો, અથવા તો તમારા પપ્પાનો હાથ અથવા તો મમ્મીનો હાથ, એ તમારા હાથની લંબાઈ કરતાં કેટલો હોય છે, તો કે તમારા હાથની લંબાઈ કરતાં પપ્પાના હાથની લંબાઈ અથવા તો મમ્મીના હાથની લંબાઈ વધારે લાંબી હોય છે। એના પછી જુઓ, અહીં 46 પેજ પૂર્ણ થાય છે। હવે જુઓ બાળકો, લાંબુ અને ટૂંકું બરાબર છે, તો લંબાઈના એકમો, તો લંબાઈ માપવા માટેના કયા એકમો છે, તો કે સેન્ટીમીટર। સેન્ટીમીટરને ટૂંકમાં સેમી કહેવાય, ખાસ યાદ રાખજો, સેમી એટલે કે સેન્ટીમીટર, મીટર અને કિમી એટલે કે કિલોમીટર। સમજાય છે લંબાઈના એકમો કયા છે, તો કે સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર। અહીં તમને સમજૂતી માટે મેં અહીં બુકમાં હું તમને સમજાવું છું। હવે જુઓ બાળકો, પ્રમાણિત માપ અને અપ્રમાણિત માપ, સમજાય છે? પ્રમાણિત માપ એટલે શું અને અપ્રમાણિત માપ એટલે શું, તો કે પ્રમાણિત માપ એટલે શું, તો કે જે માપને, જે માપ એટલે કે કાપડની લંબાઈ છે અથવા તો તમારી લંબાઈ છે, હાથની લંબાઈ છે, પગની લંબાઈ છે, કોઈ પણ લંબાઈ તમે માપો ત્યારે જે માપને સેમી, મીટર કે કિમી વડે માપી શકાય તે માપને પ્રમાણિત માપ કહી શકાય, એટલે કે ચોક્કસ માપ મળે તમને, બરાબર છે? જો સેન્ટીમીટરથી માપો, મીટર પટ્ટીથી માપો, એટલે તમને કોઈ ચોક્કસ માપ મળી જાય છે। તમારા હાથની લંબાઈ માપો તો ચોક્કસ માપ મળે, પરંતુ અપ્રમાણિત માપ એટલે શું, જો નીચે લખેલું છે કે અપ્રમાણિત માપ એટલે શું, તો કે જે માપ કે આંગળી,
તમારી આંગળી હોય તો ઘણી વખત આપણે આંગળી વડે આમ માપતા હો છો ને, તમે જ્યારે સ્કૂલે આવો તો તમે બેન્ચ પર રમતા હો, રમતા રમતા આંગળીથી માપતા હો અથવા તો આવી રીતના વેતથી આમ માપતા હો, તો એ બધા અપ્રમાણિત માપ છે. કે અપ્રમાણિત માપ એટલે કે આંગળી, વેત, ડગલા અથવા તો પગલા વડે માપી શકાય તે માપને અપ્રમાણિત માપ હોય છે. આપણે આગળ જોયું, જો લાલી છે એ દોરડું ખેડૂતને કઈ રીતે માપીને આપે છે, તો કે પોતાના હાથની લંબાઈ વડે, તો એ અપ્રમાણિત માપ થયું. અપ્રમાણિત થયું ને બાળકો, હા, એટલે કે જેનો નાનો હાથ હોય તો એ પ્રમાણેનો માપ મળે, મોટો હાથ હોય, મોટો હાથ એટલે કે હાથની લંબાઈ વધારે હોય તો એનું એ અપ્રમાણિત માપ કહી શકાય. કોઈ ચોક્કસ માપ મળતું નથી, પરંતુ ચોક્કસ માપ લેવા માટે શું કરવું પડે, તો કે સેન્ટીમીટર, મીટર કે કેમીથી આપણે માપી શકાય છે. સમજાય છે પ્રમાણિત માપ અને અપ્રમાણિત માપ. હવે એક મીટર બરાબર કેટલું થાય, તો કે 100 સેમી. એક મીટર હોય એના બરાબર 100 સેમી. 100 સેમી એટલે કે 1 મીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. અને 1000 મીટર બરાબર કેટલું, તો કે 1 કિલોમીટર. તમે જ્યારે ઘરેથી સ્કૂલે આવતા હો અથવા તો મામાના ઘરે, માસીના ઘરે કે દૂર જતા હો, તો તેનું માપન કરવા માટે કયા એકમની જરૂર પડે, તો કે કિલોમીટર. ઘણી વખત તમારા મમ્મી પપ્પા મેપમાં જોઈને કહેતા હોય, ફોરવ્હીલમાં જતા હો અથવા તો ટ્રેનમાં, બસમાં, કે આપણે 60 કિલોમીટરની મુસાફરી કરવાની છે અથવા તો 20 કિલોમીટરની મુસાફરી કરવાની છે. એ વચ્ચે વચ્ચે આપણને જે સ્તંભ આપેલા હોય રોડ ઉપર, તેના પર પણ લખેલું હોય છે કે એક ગામથી બીજા ગામ જવા માટેનું કેટલા કિલોમીટરનું અંતર છે, તો કે 8 કિલોમીટર. એટલે કે 1000 મીટર બરાબર 1 કિલોમીટર થાય. સેન્ટીમીટરને ટૂંકમાં સેમી લખાય છે, એ મેં તમને હમણાં જ સમજાવ્યું. મીટરને ટૂંકમાં મી લખાય અને કિલોમીટરને ટૂંકમાં કિમી લખાય છે. હવે આપણે 47 પેજ ઉપરનો અભ્યાસ કરીશું. હવે જુઓ બાળકો, 47 પેજ ઉપર કેટલા એવું લખેલું છે, પછી કે દામજી કેટલા પગલામાં ડગલામાં રસ્તો ઓળંગશે. આ દામજી છે એ અહીં સુધી પહોંચશે તો કેટલા ડગલા થશે, તો આપણે તેનું અનુમાન કરવાનું છે કે એક અહીં સુધીનું એક ડગલું, 2-3 એવી રીતે આપણે અટકરે અહીં જવાબ લખી શકીએ કે 8 ડગલા જ્યારે દામજી ભરશે ત્યારે આ રસ્તો ઓળંગી શકશે. બરાબર છે. આ કયું માપ છે, ડગલા અને પગલાનું, તો કે અપ્રમાણિત માપ છે. હવે એના પછી જુઓ નીચે ટેબલ દેખાય છે ને બાળકો, હા. હવે ટેબલ ઉપર કેટલાક બાઉલ દેખાય છે, દેખાય છે ને, હા. આ ટેબલની ધાર પર કેટલા કપ ગોઠવી શકાય, આ કપ છે અહીં, બરાબર છે, બાઉલ જેવા કપ છે, તે કેટલા ગોઠવી શકાય, અહીં 3 આપેલા છે બરાબર, તો આપણે વધુ કેટલા ગોઠવી શકીએ, આ રીતે અનુમાન લગાવવાનું. 3 પછી 4, 5, 6, 7 એવી રીતે કેટલા આપણે અનુમાન કરી અને આપણે ગણી શકીએ કે કપ નાના હોય તો 8 પણ સમાઈ શકે છે. તો અહીં આપણે લખીશું કે 8 સમાઈ શકે. કેટલા, એ કોઈ ચોક્કસ માપ નથી પરંતુ અપ્રમાણિત માપ છે. એની નીચે જુઓ. હવે ઝાડની ડાળીઓએ પહોંચવા માટે કેટલા માટલા ગોઠવવા પડે. જુઓ બાળકો, આ એક વૃક્ષ દેખાય છે ને, હા, તેની નીચે માટલા ગોઠવેલા છે, 2 ગોઠવેલા છે. હવે અહીં ડાળી સુધી પહોંચવા માટે આપણે એવા કેટલા માટલાની જરૂર પડે, તો કે 2 છે એવા હજુ 3 ગોઠવીએ તો કુલ કેટલા બને, તો કે 5. તો કે ઝાડની ડાળીએ પહોંચવા માટે 5 માટલા ગોઠવવા પડે. એની નીચે જુઓ કે આ તાર પર કેટલા ખમીસ લટકાવી શકાય. પ્રથમ તો ખમીસ એટલે શું, તો કે શર્ટ. પહેલાના સમયમાં ખમીસ શબ્દ બોલતા, અત્યારે આપણે તેને શર્ટ કહીએ છીએ. તો આ તાર છે તેની ઉપર આવા કપડા કેટલા સૂકવી શકીએ આપણે, તો તેનું અનુમાન કરીએ આપણે. તો અહીં લખીશું કે આપણે એવા 4 ખમીસ તેમાં સુકાવી શકીએ. અહીં આપણા 47 પેજ પૂર્ણ થાય છે. હવે 48 પેજ પર જુઓ બાળકો. હવે જુઓ બાળકો, કેટલા સેન્ટીમીટર સેમી લંબાઈ છે,
एक अही भीत गरोड़ी देखाय छे आपने देखाय छे ने हाँ एटले के लीजर्ड इंग्लिश मां कहेवाय लीजर्ड ते देखाय छे। हवे तेनी लंबाई मापवा माटे जुओ अही रेड लाइन दोरेली छे अही पण दोरेली छे तो प्रथम शुं करवुं पड़े तेने मापवा माटे आपणे केटलीक आपणे एक स्केलनी समजूती मेळवीए અને તમારા બીજા પેજ પણ એક સ્કેલ દોરેલી છે જ 49 પેજ પર જુઓ પ્રથમ હવે જુઓ બાળકો અહી એક સ્કેલ છે દોરેલી પણ છે અને તમારી સામે પણ સ્કેલ છે જ હવે સ્કેલની બંને જે ધાર છે તે કેવી છે તો કે સુરેખ છે સુરેખ ધાર એટલે કેવી તો કે સીધી ધારને આપણે સુરેખ કહી શકીએ વાકાચૂકી ધાર હોય તો તેને સુરેખ કહી શકાય નહીં હવે નાની માપપટ્ટી ઉપર એક બાજુ 15 સેમી સુધીના અને બીજી બાજુ 6 ઇંચ સુધીના અંકો લખેલા હોય છે જુઓ તમે સ્કેલ પર દેખાય છે ને બાળકો 15 સેમી સુધીના અંકો તેમાં લખેલા તમે જોઈ શકો છો અને એના વડે જ આપણે માપી શકીએ છીએ અહીં લખેલું પણ છે કે શૂન્યની નિશાની પરથી માપવાનું શરૂ કરવાનું વધારે સહેલું પડે વધારે સહેલું નહીં પરંતુ ચોક્કસ માપ જ તમને ત્યાંથી મળે જુઓ તમને સમજૂતી માટે હું તમને સમજાવું જો શૂન્યથી એક એટલે એક એક થી બે એટલે કે બે બરાબર છે ઘણી વખત તમે માપમાં શું કરો કે એક થી સ્ટાર્ટ કરો તો ત્રણ સુધીનું માપ કરવું હોય તો તમને બે જ ઇંચ મળે છે મળે ને બે સેમી જ માપ મળે છે એટલે ગમે ત્યારે તમે માપની શરૂઆત કરો તો તમારી સ્કેલ હોય અથવા તો મેજર ટેપ હોય તો શરૂઆત ક્યાંથી કરવાની તો કે શૂન્યથી જ માપવાની શરૂઆત કરવાની રહેશે માપપટ્ટી નજીક દોરેલી વસ્તુઓ તરફ જુઓ અને તેમની લંબાઈ શોધો જુઓ અહીં તમને દેખાય જ છે માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે નીચે દર્શાવ્યા પ્રમાણેની વસ્તુઓ શોધો લગભગ 10 સેમી લાંબી 10 અને 20 સેમી વચ્ચે લાંબી અને 1 સેમી કરતા ઓછી લાંબી તેમાંની કેટલીક અહીં દોરો કેટલીક વસ્તુ અહીં દોરો એવું કહે છે બરાબર તો હવે સ્કેલની સમજૂતી માટે જ્યારે મોટી માપપટ્ટી હોય છે આનાથી જે આપણે સ્કેલ છે એનાથી તમારે સ્ટીલની સ્કેલ હોય છે તે મોટી પણ હોય છે એવી લાકડાની પણ આવે છે તો તેના પર શું હોય છે કે એક બાજુ 30 સેમી સુધીના અને બીજી બાજુ તો કે 12 ઇંચ સુધીના અંકો હોય છે જે રીતે આ સ્કેલ છે નાની તેમાં 15 અંકો હોય તેવી મોટી સ્કેલમાં કેટલે સુધીના હોય તો કે 30 સેમી સુધીના બરાબર છે આનાથી વધુ લંબાઈ માપવા માટે ની મીટર પટ્ટી હોય છે દરજી પાસે જે મીટર પટ્ટી હોય છે મીટરની એને શું કહેવાય તો કે મીટર પટ્ટી તો મીટર પટ્ટી ઉપર 100 સુધીના અંકો હોય જે રીતે આપણી પાસે 15 સુધીના અંક છે સ્કેલમાં એ જ રીતે મીટર પટ્ટીમાં 100 સુધીના અંકો હોય છે 1 મીટર બરાબર 100 સેમી થાય છે અને 1000 મીટર બરાબર 1 કિમી થાય છે એની સમજૂતી પણ મેં તમને આપેલી જ છે તો હવે આ 48 પેજ પર આ લિઝર્ડ છે એક પાંદ છે મીણીયો કલર છે તેને આપણે કઈ રીતે માપી શકીએ તે જોઈએ જુઓ બાળકો અહીંયા ભીતગરોળી છે તેની લંબાઈ આપણે માપીએ તો કેટલા સેમી છે તો કે શૂન્યથી લઈ અને 13 સુધીના અંકો તમે જોઈ શકો છો દેખાય છે ને સ્કેલમાં હા તો તેની લંબાઈ કેટલી છે તો કે 13 સેમી છે હવે એના પછી આ મીણીયો કલર છે બરાબર ખાસ ધ્યાન રાખજો શૂન્યથી લઈ અને માપવાની શરૂઆત કરવાની તો મીણીયા કલરની લંબાઈ કેટલી છે તો કે 7 છે દેખાય છે ને બાળકો મીણીયા કલરની લંબાઈ કેટલી છે તે તમે જોઈ શકો શૂન્યથી લઈ અને 7 સુધીની એટલે કે 7 લંબાઈ મીણીયા કલરની લંબાઈ 7 છે હવે પાનની લંબાઈ જુઓ ખાસ જોજો બાળકો શૂન્યથી જ માપની શરૂઆત કરવાની હવે પાંદની લંબાઈ કેટલી છે તો કે પાંદની લંબાઈ 4 થાય છે હવે કેટલાક પ્રશ્નો નીચે આપેલા છે તે ખાનામાં આપણે તેની લંબાઈ લખીશું જુઓ બાળકો દિવાસળીની લંબાઈ 4 સેમી પાસાની દરેક બાજુ 1 સેમી લાંબી છે આ પાસો છે એ 1 સેમીનો છે બરાબર ગરોળી 13 સેમી લાંબી છે મેં તમને માપીને બતાવ્યું ગરોળીની લંબાઈ કેટલી છે
तो के 13 सेमी। हवे पांदनी लंबाई आपणे मापी तो ए पांदडानी लंबाई केटली छे तो के 4 सेमी। मैं तमने मापीने बताव्यू अने मेणिया कलरनी तो के 7 सेमी लंबाई छे। एना पछी भूमिति बॉक्स कंपास बॉक्स में रहेली मापपट्टी तरफ नजर करो। हवे आपणे जे स्केल छे भूमिति बॉक्स एटले के जे कंपास बॉक्स में जे स्केल छे ए मापपट्टी तरफ नजर करो तो तेना पर खाली जग्या सेमी अंकित करेल छे। हवे स्केल पर नजर करो तो केटला सेमी अंकित करेला छे तो के 15 सेमी। एनी उपर केटला अंको छे बाळको लखेला तो के 15 सेमी अंक तेमा अंकित करेल आपणे जोई शकीए छीए। હવે આપણને 49 પેજ ઉપર બતાવ્યું છે કે માપપટ્ટી પરની નાની નાની લીટીઓ શાના માટે વપરાય છે। હવે નાની લીટી શાના માટે વપરાય નીચે દર્શાવ્યા પ્રમાણેની વસ્તુ શોધો। હવે આપણે એ વસ્તુ શોધવાની છે કઈ કઈ તો કે સાબુ છે, સ્ટેપલર, પાનું, ડિસમિસ એ બધી વસ્તુઓ કેવી છે તો કે નાની નાની વસ્તુઓ છે બરાબર। હવે લગભગ 10 સેમી લાંબી, હવે 10 સેમી લાંબી હોય એવી વસ્તુ કઈ કઈ છે તો આપણે માપીને પણ કહી શકાય અથવા તો આપણે કહી શકીએ કે બોટલ છે પાણીની, પછી ચમચી છે, ચપ્પુ છે, ઇસ્ત્રી છે, ફોન છે, એને તમે માપો તો એ બધી વસ્તુ કેવી હોય તો કે 10 સેમી એની લંબાઈ હોય। હવે 10 અને 20 સેમી વચ્ચેની લંબાઈ આવતી હોય એવી વસ્તુ કેટલી, 10 અને 20 ની વચ્ચે આવતી હોય એવી તો આપણે એવી લંબાઈ પણ માપી શકીએ છીએ। અને 1 સેમી કરતા ઓછી લાંબી, 1 સેમી થી પણ ઓછી લંબાઈ તો કે નખ છે, કીડી છે, એવી નાની નાની વસ્તુ હોય, ઘઉંનો દાણો છે, એવી બધી વસ્તુ હોય, સાવ નાજુક વસ્તુ હોય તો એને 1 સેમી થી પણ નાનું માપ એનું હોય શકે છે તો તેમાંની કેટલીક અહીં દોરો। હવે અહીં કહ્યું છે કે કેટલીક વસ્તુ અહીં દોરો તો આપણે જોઈએ કે આવી રીતે સાબુ હોય છે બરાબર છે, તેમનું માપ શેમાં લઈ શકાય તો કે આપણે તેનું સેમીમાં લઈ શકાય, નાનામાં નાના માપ હોય છે। આ રીતે ફોન દોરી શકો તમે અથવા તો તમારા ટીવીનું રિમોટ હોય, ટીવીનું રિમોટ હોય ને હા તેની લંબાઈ પણ તમે સેમીમાં માપી શકાય છે। આ રીતે તમે ચિત્ર દોરી શકો છો, આ રીતે તમે પેલું પાનું છે, ચપ્પુ છે એવા ચિત્રો અહીં તમે તમારી જાતે પણ દોરી શકો છો। 49 પેજ પૂર્ણ થાય છે, હવે 50 પેજ જુઓ બાળકો, ખાસ ધ્યાન રાખજો અને ખાસ સમજો જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે। મારો હાથ કેટલો મોટો છે જુઓ, આ બેબીએ અહીં હાથ આ બાજુ આવવા દે છે, માપે છે કે મારો હાથ કેટલો લાંબો છે તો મારા અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપો। હવે તમારા અંગૂઠો અને તમારી નાની આંગળી તેની લંબાઈ માપો। આ પાના પરના ચિત્રમાં અંગૂઠા અને નાની આંગળીની લંબાઈ માપવા માપપટ્ટીનો ઉપયોગ કરો। હવે તમારે શું કરવાનું તો માપપટ્ટીનો ઉપયોગ કરવાનો બરોબર છે। અંગૂઠો અથવા નાની આંગળીમાં કોની લંબાઈ વધારે છે તમારે અહીં સ્કેલ રાખી અને જોવાનું કે બે માંથી કોની લંબાઈ વધારે છે। તમારા વર્ગમાં મેઝર ટેપ લાવો, તમે જો ચાલુ દિવસો હોય તો આપણે અહીં સ્કૂલે પણ આ પ્રવૃત્તિ કરાવી શકીએ। અત્યારે તમે તમારા ભાઈ હોય, બેન હોય તેમની સાથે પણ આવી રીતે માપની રમત રમી શકો કે કોનો હાથ મોટો, કોનું કાંડું મોટું નાનું, એ રીતે આંગળીઓની, કાંડાની, હાથની બધી જ લંબાઈ તમે માપી શકો છો। તમારા શરીરના જુદા જુદા ભાગોની લંબાઈનું અનુમાન કરો અને ખાતરી કરો કે તમારું અનુમાન સાચું છે। તમે માપપટ્ટી, દોરી, મેઝર ટેપ વગેરેનો ઉપયોગ કરી શકશો। હવે જુઓ બાળકો, તમારે આવી પ્રવૃત્તિ અલગ અલગ કરવાની છે અને અનુમાન કરવાનું છે। જુઓ આ નીચે દેખાય છે બાળકો, તે કાંડું માપે છે દોરીથી, દેખાય છે ને એ રીતે, એની નીચે પણ જુઓ એ માપવાનો પ્રયત્ન કરે છે, આંગળીઓ માપે છે એ રીતે અલગ અલગ। તમારા કપડા માપવાના અથવા તો કાન, નાક બધી જ લંબાઈ તમે માપી શકો છો। તમે ખાતરી કરી શકો કે તમારું માપ સાચું પડે કે ખોટું તો માપપટ્ટી વડે, દોરી વડે, મેજર ટેપ વડે તમે એનો ઉપયોગ કરી અને આવી આવી પ્રવૃત્તિ અલગ તમે કરી શકો છો।
के विचारो जो तमे दोरडू बूटनी दोरी दोरो वगैरे थी मापो तो केटला सेमी थया ते केवी रीते जाणी सको केवी रीते जाणी सकाय के केटला सेमी थया तो के स्केल वडे मेजर टेप वडे आपणे चोक्कस माप जाणी सकीए छीए। हवे 51 पेज जुओ बाळको। हवे मारू माप अने मारा मित्रनु माप हवे शुं छे बाळको तो के मारू माप अने मारा मित्रनु माप तो तमे कहो जो ये बन्ने नुं माप अलग अलग होय के सरखो होय। हाँ अलग अलग होय छे कारण के तमारा मित्र होय ए तमारा जेटलो ज चाडो अथवा तो ऊंचो होय ना सके एटले तमारा बन्ने नुं माप अलग अलग होय छे। तो अही जुओ एक नाक छे सामे लखेलू नाक तो के मारू माप एटले के तमारा नाक नुं केटला सेमी नुं छे ए अही लंबाई लखवानी एना पछी तमारा मित्रना नाकनी लंबाई मापवानी बराबर छे। पछी जुओ कांडानी गोळाई हवे कांडो होय तेनी गोळाई केटली छे ते तमारे अही लखवानी અને પછી તમારા મિત્રનું કાંડું હોય તેની ગોળાઈ લખવાની પછી માથાની ગોળાઈ તમારું આખું માથું છે તેની ગોળાઈ કેટલી તે લખવાની બરાબર પછી મિત્રને લખવાની પછી એવી રીતે કાનની લંબાઈ કાનનું માપ લેવાનું અને તમારા મિત્રનું પણ કાનનું માપ લેવાનું એના પછી જુઓ હાથ વચ્ચેની આંગળીની ટોચથી કાંડા સુધી કેટલા સેમી થશે અને મિત્રનું કેટલા સેમી થશે એ તમારે અહીં લખવાનું તમારી જાતે જ આ માપ કરીને તમારી જાતે જ લખવાનું છે। એના પછી જુઓ નીચે તમારું માપ તમારા મિત્રોના માપ સાથે સરખાવો। પ્રથમ તમારે અહીં માપ લખવાનું પછી સરખાવવાનું કે કોનું માથું સૌથી મોટું અને કોનું માથું સૌથી નાનું। હવે આ બે ત્રણ મિત્રો હોય તો તમને ખ્યાલ આવે કે માથાની ગોળાઈ માપી હોય તો કોકની 36 થાય કોકની 37 થાય કોકની 35 થાય તો મોટી કે નાની અહીં લખવાની પછી કોના હાથ સૌથી લાંબો છે અને વચ્ચેની આંગળીથી ટોચ સુધી કાંડાની કાંડા સુધી કોનો હાથ લાંબો અને કોનો હાથ ટૂંકો તે પણ અહીં મિત્રનું મોટું કે તમારું મોટું માથું કે એવી રીતે લંબાઈ તમારે અહીં લખવાની પછી એના પછી જુઓ તમારા કાન અથવા નાકમાંથી શું વધારે લાંબુ છે એ તમારે જુઓ અહીં આ બાળકો કાન માપે છે પછી કાંડું માપે છે આંગળીથી માપે છે ને એ રીતે તમારે જોવાનું કે મિત્રનો કાન મોટો કે મારો કાન મોટો અથવા તો નાક મોટું છે કે કાન મોટો છે તે તમારે માપીને અહીં લખવાનું પછી તમારો કોઈ પણ નખ 1 સેમી કરતા વધારે લાંબો છે એવો પ્રશ્ન પૂછ્યો છે તો 1 સેમી કરતા કદાચ લાંબો ના જ હોઈ શકે એટલે આ બધા જ માપ તમારે માપીને અહીં તમારી જાતે લખવાના છે। હવે પેજ નંબર 52 પર જુઓ। હવે જુઓ બાળકો અહીં ઉપર ગીલી અને અનાજના દાણા હવે ગીલી કીડીને અનાજના દાણા સુધી પહોંચવું છે। આ કીડી છે એનું નામ ગીલી છે બરાબર એને અનાજના દાણા ક્યાં છે તો અહીં છે ન્યા સુધી પહોંચવું છે તો તે સૌથી ટૂંકો રસ્તો શોધવો છે તો તમે તેને કહી શકશો કે કયો રસ્તો સૌથી ટૂંકો છે તો જુઓ બાળકો આ રસ્તા છે અલગ અલગ 4 રસ્તા આપેલા છે તો કયો રસ્તો ટૂંકો એ બી કે સી ડી આનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં વ્યવસ્થિત હું તમને કરાવીશ। અહીં માપી અને આપણે તો મોટો છે અહીં સુધી રાખીએ આના પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આવજો। જય મામાદેવ।